ભાઈઓ અને બહેનોનું એલસીએના પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત છે. આજનો જે આપણો ટોપિક છે એ છે પ્રિપોઝિશન. આજે જે જોવાનો છે એ છે પ્રિપોઝિશન. પ્રિપોઝિશન કોને કહેવાય એ આપણે પહેલાં જોયું લેક્ચરમાં. હવે આપણે એક પછી એક જે પ્રિપોઝિશન મહત્વના છે કે જે તમને ડિફરન્સમાં પૂછાઈ શકે એ પ્રિપોઝિશન જોઈ લઈએ. પછી પાર્ટ ટુની અંદર બીજા જે યુઝેસ બાકી રહેશે એ પ્રિપોઝિશન આપણે જોઈશું. તો સૌથી પહેલાં તમને ડિફરન્સ ખબર હોવી જોઈએ કે ઓનનું ગુજરાતી થશે ઉપર. ક્લિયર? ઓનનું ગુજરાતી, ઓવરનું ગુજરાતી, અબોવનું ગુજરાતી. ઓન, અબો અને ઓવર આ ત્રણેયનું ગુજરાતી થશે ની ઉપર. ઓવરનું ગુજરાતી શું થશે? તો કે ની ઉપર. અને ઇનનું ગુજરાતી થાય માં અથવા તો અંદર. હવે જુઓ, ઓન ક્યારે વપરાય? ઓન તમારે ક્યારે વપરાશે? ખાસ યાદ રાખજો કે કોઈ વસ્તુ બીજી વસ્તુને સ્પર્શ કરીને હોય ત્યારે પ્રિપોઝિશન ઓન વપરાય. ધ બુક્સ આર ઓન ધ ટેબલ. બુક્સ ટેબલ ઉપર છે. ક્લિયર? તો કોઈ વસ્તુ હોય આવી રીતે અને એને સ્પર્શ કરીને કોઈ વસ્તુ હોય ત્યારે ઓન પ્રિપોઝિશન મૂકાશે. ક્લિયર? બોટલ અહીંયા હોય, અહીંયા સ્પર્શ કરી, અહીંયા ટેબલ છે, ટેબલની ઉપર આવી રીતે બોટલ પડેલી હોય તો આપણે કહી શકીએ કે ધ બોટલ ઇઝ ઓન ધ ટેબલ. ઓન ધ ટેબલ. પહેલાં આપણે સમજી લો પછી હું તમને ઉદાહરણ આપીશ. તો સૌથી પહેલો ઓનનો ઉપયોગ શું? તો કે કોઈ વસ્તુ બીજી વસ્તુને સ્પર્શ કરીને હોય તો ઓન પ્રિપોઝિશન આવે. એટલે કે ની ઉપર કેવું હોય અને જો સ્પર્શ કરીને હોય, દાખલા તરીકે હથેળી ઉપર આવી રીતે માર્કર હોય તો ઓન પ્રિપોઝિશન આવે. ધ માર્કર ઇઝ ઓન માય પામ. માર્કર મારી હથેળી ઉપર છે. ક્લિયર? પછી હવે આવશે બીજો ઓન અને ઓવરનો ઉપયોગ. તો ઓન એટલે શું? તો કે કોઈ વસ્તુને સ્પર્શ કરીને ની ઉપર હોય તો ઓન વપરાશે. હવે એવી જ રીતે આપણે જોઈએ અબો અને ઓવર બંનેનું ગુજરાતી પણ નો ની, ઓન એટલે ની ઉપર થશે, અબો એટલે ની ઉપર થાય, ઓવર એટલે પણ ની ઉપર થશે. આપણે પહેલાં જોયું કે કોઈ વસ્તુ છે એ બીજી વસ્તુને સ્પર્શ કરીને હોય જુઓ કોઈ વસ્તુ છે એ બીજી વસ્તુને આવી રીતે છે હમણાં આપણે જોયું અને સ્પર્શ કરીને હોય તો ઓન પ્રિપોઝિશન વપરાય. કયું પ્રિપોઝિશન વપરાય? ઓન પ્રિપોઝિશન વપરાશે. પણ એની જગ્યાએ ઓવર અને અબો ની ઉપર થશે, એનું ગુજરાતી પણ ની ઉપર થશે. પણ જો કોઈ વસ્તુ એક વસ્તુની ઉપર સ્પર્શ કરીને ન હોય, અહીંયા છે ટેબલ છે અને ટેબલની ઉપર જુઓ અહીંયા ફોટો છે અથવા તો ઘડિયાળ હોય, તો ઘડિયાળ છે સ્પર્શ કરીને નથી હોતી પણ ઉપર હોય છે. દાખલા તરીકે ધ ટ્યુબલાઇટ ઇઝ અબો માય હેડ. ટ્યુબલાઇટ છે મારા માથાની ઉપર છે પણ સ્પર્શ કરીને હોય તો ઓન વપરાય. અહીંયા સ્પર્શ કર્યા વગર ઉપર હોય તો એબો વપરાય. જુઓ આ વિન્ડો છે, આ શું છે? તો કે વિન્ડો છે. અને એની એક્ઝેક્ટ ઉપર શું છે? તો કે ફોટો છે તો અથવા તો પિક્ચર છે. તો ધ પિક્ચર ઇઝ હંગ અબો ધ વિન્ડો. ફોટાને માર વિન્ડો એટલે કે બારીની ઉપર લટકાવવામાં આવ્યો છે. જો સ્પર્શ કરીને નથી તો એ બહુ વપરાય. એવી જ રીતે અહીંયા જુઓ વેર ઇઝ ધ ક્લોક. ઘડિયાળ ક્યાં છે? તો જુઓ ધ ઇટ ઇઝ એબો ધ બુક સેલ્ફ. એટલે કે ધ ક્લોક ઇઝ એબો ધ બુક સેલ્ફ. જુઓ આ આપણે શું છે? તો કે બુક સેલ્ફ છે, બુકને રાખવાની સેલ્ફ છે. આમ તો સેલ્ફનું ગુજરાતી થશે સાજલી. ક્લિયર? પણ ધારો કે કબાટ છે, કબાટની ઉપર શું છે? તો કે ઘડિયાળ છે. હવે ઘડિયાળ કબાટની એક્ઝેક્ટ અહીંયા ઉપર હોત તો ઓન આવે, આ તો ઉપર ટીંગાડેલી છે એટલે એબો આવશે. સમજાણું? સ્પર્શ કરીને હોય તો ઓન, સ્પર્શ કર્યા વગર ઉપર હોય, સ્થિર હોય તો એબો વપરાશે. ક્લિયર? હવે જુઓ અહીંયા પણ એવું છે કે અહીંયા બિલ્ડિંગ છે અને બિલ્ડિંગની એક્ઝેક્ટ ઉપર વાદળું છે. જુઓ સ્પર્શ કરીને નથી પણ એની ઉપર વાદળું છે. એમ એક તમે જુઓ તો લાગે કે ભાઈ ઘરની ઉપર એક વાદળું છે. તો ધેર ઇઝ અ બિગ ડાર્ક ક્લાઉડ અપો ધ બિલ્ડિંગ્સ. એટલે કે બિલ્ડિંગની ઉપર એક વિશાળ
કાળું વાદળું છે. તો જો વાદળું છે મકાનની ઉપર છે પણ સ્પર્શ કરીને નથી તો શું વપરાય? એબો વપરાય. તો સ્પર્શ કરીને હોય તો ઓન, સ્પર્શ કર્યા વગર ઉપર હોય તો એબો, અને ઉપરથી જો ગતિમાં પસાર થાય તો આવશે ઓબર. જુઓ, અ હેલિકોપ્ટર ઇઝ ફ્લાઇંગ ઓવર ધ હાઉસ. જો સ્પર્શ કર્યા વગરનું તો ખબર કે એક હેલિકોપ્ટર ઘરની ઉપરથી ઉડી રહ્યું છે. તમે જુઓ આ હેલિકોપ્ટર છે ઘર ઉપરથી ઉડીને જાય છે. તો સ્પર્શ કરીને નથી પણ જો ગતિમાં હોય તો ઓવર વપરાશે. ક્લિયર? ગતિમાં હોય, મોટાભાગે ગતિમાં હોય, ઉપરથી કોઈ વસ્તુ પસાર થાય તો આપણે ઓવર કહીએ. સમ બર્ડ્સ ફ્લાય ઓવર માય હાઉસ. થોડાક પક્ષીઓ મારા ઘર ઉપરથી ઉડીને પસાર થયા. તો જો અહીંયા ઘર હોય ને ઘર ઉપરથી જો પસાર થાય પક્ષીઓ, વિમાન, ક્લાઉડ જો હાલીને જતું હોય તો ઓવર વપરાવાનું. અ ક્લાઉડ ઇઝ પાસિંગ ઓવર માય હાઉસ. કે એક વાદળું મારા ઘર ઉપરથી પસાર થઈ રહ્યું છે. પણ જો આવી રીતે સ્થિર હોય તો આપણે શું વપરાશું? ઉપર હોય આમનામ એક્ઝેક્ટલી સ્થિર તો એ બહુ આવશે. ગતિમાં હોય તો તમારે ઓન મૂકવાનું છે. ચલો ક્લિયર? ત્રણ આપણે ડિફરન્સ જોયા, ઓન, એબોવ અને ઓવર. ઓન, એબોવ અને ઓવર. તો આ પ્રિપોઝિશનમાં ઓન કોઈ વસ્તુને સ્પર્શ કરીને હોય, એબોવ સ્પર્શ કર્યા વગરનું ઉપર સ્થિર હોય, અને એ ઓવર એટલે પણ ની ઉપરથી ન થશે પણ કોઈને ઉપરથી ગતિમાંથી પસાર થવું હોય તો એબોવ પ્રિપોઝિશન વપરાશે. ચલો જો આપણે અહીંયા પર જોઈશું, અહીંયા પણ છે જો પક્ષી છે, અહીંયા આપણે કયો પ્રિપોઝિશન વાપરશું? તો કે અહીંયા આપણે છે ઓવર પ્રિપોઝિશન વાપરવાનો છે. જુઓ અહીંયા આપણે ઓવર વાપરીશું. કેમ? તો કે એક પક્ષી છે ને એ ઉડતું ઉડતું આમ પસાર થાય છે, એમનામ સ્થિર હોય આમનામ એક જગ્યાએ તો એબોવ મૂકવાનું આપણે. જો ગતિમાં હોય તો ઓવર. ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ ઓવર ધ ટ્રી. એક પક્ષી વૃક્ષ ઉપરથી ઉડીને જઈ રહ્યું છે. ચલો તો ત્રણેયનો ડિફરન્સ ક્લિયર? સ્પર્શ કરીને હોય તો ઓન, સ્પર્શ કર્યા વગર તો અબોવ, અને ઉપરથી પસાર થતું હોય તો ઓવર વપરાશે. ચલો એની પછી છે આપણે એક જોવાનું છે ઇન. ઇન લઈ લઈએ, ઇન અને ઇન ટુ. જો આપણે જોતા હતા ઇન, અહીં એ પહેલાં આપ્યો હતો ઇન. તો જુઓ ઓન પછી અબોવ પછી ઇન. ઇન એટલે શું? તો કે કોઈ વસ્તુ ઇન ક્યારે વપરાશે, ઇન પ્રિપોઝિશન ક્યારે વપરાય? તો યાદ રાખજો ઇન પ્રિપોઝિશન ક્યારે વપરાશે, તો કે કોઈ વસ્તુ છે ને એ બધી બાજુથી ઘેરાયેલું હોય અને વચ્ચે હોય તો ઇન વપરાશે. ઇનની શું? તો કે બધી બાજુથી ઘેરાયેલું હોય, કાં તો ફરતી દિવાલ હોય તો વચ્ચે ઘેરાયેલા હોય, ક્લાસમાં હોવ, ગાર્ડનની અંદર હોવ, મેદાનમાં હોવ. તો જો ફરતી ફરતી શું હોય તો ગોળ આવી રીતે રાઉન્ડ હોય અને એની વચ્ચે તમે ઘેરાયેલા હોવ તો ઇન વપરાશે. તો શું વપરાય? ઇન વપરાય. હું એમ કહું કે આઈ એમ ઇન ધ ક્લાસ, હું વર્ગમાં છું. યુ આર ઇન યોર હાઉસ, તમે તમારા ઘરમાં છો. ક્લિયર? વી આર સિટિંગ ઇન ધ ગાર્ડન, અમે બગીચામાં બેઠા છીએ. તો જો બગીચો પણ રાઉન્ડ હોય ને બધે ફરતી ફરતી ફેન્સ હશે, તો તેણે બધી બાજુ જો ઘેરાયેલા હો અને વચ્ચે હો અને સ્થિર હો તો શું વપરાશે? ઇન વપરાશે. તો ચલો ચાર ડિફરન્સ ક્લિયર. હવે આપણે એવી રીતે જોવાનું છે બિલો અને અંડર. હવે આપણે શું જોવાનું છે? બિલો અને અંડર. જુઓ હવે છે અંડર ક્યારે, જે રીતે એબો અને આપણે શું કહેતા હતા? તો જો આવી રીતે આ ટેબલ હોય, ટેબલની ઉપર ઘડિયાળ હોય કે ફોટો હોય આવી રીતે હોય તો આપણે એબોવ કહેતા હતા. ધ ક્લોક ઇઝ એબોવ ધ ટેબલ. હવે એક્ઝેક્ટ એની નીચે હોય તો હવે આપણે શું મૂકવાનું છે? ફોટો છે આ, સમજી લો. ટેબલની હેઠે છે તો અંડર આવશે. જુઓ ઉપર હોય તો એબોવ, હવે એક્ઝેક્ટ એનો ઓપોઝિટ થશે અંડર. ધ બુક્સ આર અંડર ધ ટેબલ. બુક્સ છે એ ટેબલની નીચે છે. ક્લિયર? જુઓ અહીંયા તમે જોઈ શકો અંડરની જગ્યાએ તમે બિલો પણ વાપરી શકો અને અંડર પણ વાપરી શકો, એકબીજાના પર્યાયવાચી છે. ક્લિયર? બિલો પણ વપરાય અને અંડર પણ તમે વાપરી શકો. હવે દાખલા તરીકે એન એપલ ઇઝ અંડર ધ ટેબલ કહેવાશે. એન એપલ ઇઝ એન
એપલ ઇઝ અંડર ધ ટેબલ અથવા તો બિલો ધ ટેબલ, અંડર ધ ટેબલ અથવા તો બિલો ધ ટેબલ. જો એક્ઝેક્ટ ટેબલની હેઠે છે, અહીંયા પણ ટેબલની હેઠે છે. ધ ડોગ ઇઝ અંડર ધ ટ્રી, જો આ વૃક્ષ છે એની નીચે એક ડોગ છે, તો કહી શકો કે ડોગ છે એ વૃક્ષની હેઠે છે. તો જો ઉપર કેવું હોય તો એબો આવશે, એક્ઝેક્ટ એનું ઓપોઝિટ નીચે કેવું હોય તો શું આવશે, તો કે બિલો અથવા તો અંડર આવશે. ચલો એટલા પ્રિપોઝિશન ક્લિયર. પછી છે બિટવીન. જુઓ બિટવીન અને અમોંગનો ડિફરન્સ, પહેલાં આપણે બધા ડિફરન્સ જોઈ લઈએ. હજી પાર્ટ ટુ આવશે એટલે કે ભાગ બીજો, એની અંદર આપણે બીજા ઉપયોગો જોઈશું. જુઓ બિટવીનનું ગુજરાતી પણ અને અમોંગનું બંનેનું ગુજરાતી થશે ની વચ્ચે, ની વચ્ચે થાય. બંનેનું ગુજરાતી શું થાય તો કે ની વચ્ચે. જો બે વસ્તુની વચ્ચે કે બે વ્યક્તિની વચ્ચે કોઈ વસ્તુ કે વ્યક્તિ હોય તો બિટવીન વપરાય, બેની વચ્ચે હોય તો બિટવીન વપરાશે. અહીંયા તમારે ખાસ શબ્દ યાદ રાખવાનો છે, એક આવશે એન્ડ અને બીજો શબ્દ આવે ટુ. આ બે શબ્દ હોય તો પ્રિપોઝિશન બિટવીન વપરાશે. જુઓ વેર ઇઝ ધ સ્ટ્રોબેરી, આ સ્ટ્રોબેરી ક્યાં છે, તો ધ સ્ટ્રોબેરી ઇઝ બિટવીન ધ ટુ જાર્સ, એટલે કે સ્ટ્રોબેરી છે એ બે બરણીઓની વચ્ચે છે. આ સિવાય તમને આવી રીતે પણ કહી શકીએ કે હી ડિવાઇડેડ ધ લેન્ડ, ખાલી જગ્યા રામ એન્ડ શ્યામ. ક્લિયર, રામ એન્ડ શ્યામ, તો તેને જમીન રામ અને શ્યામની વચ્ચે ડિવાઈડ એટલે વેચી દીધી. જો આવું આપેલું હોય તો એન્ડ આપેલો છે, અહીંયા તમને એમ કે બિટવીન આવશે કે અમોંગ આવશે, તો બેની વચ્ચે હોય તો બિટવીન આવે, બેની વચ્ચે હોય તો બિટવીન આવશે. જુઓ બે વચ્ચે હોય તો બિટવીન આવે, પરંતુ જો બે કરતાં વધારે હોય, જો બરણી કેટલી છે તો કે બે કરતાં વધારે છે, બે કરતાં વધારેની વચ્ચે હોય તો એમોંગ આવશે. વેર ઇઝ ધ સ્ટ્રોબેરી, સ્ટ્રોબેરી ક્યાં છે, તો ધ સ્ટ્રોબેરી ઇઝ અમોંગ ધ જાર, સ્ટ્રોબેરી છે એ જાર એટલે બરણીઓની વચ્ચે, જાર્સ એટલે કે બરણીઓની વચ્ચે છે. સમજાણું, તો એમોંગને પછી મોટા ભાગે છે એ ટુ શબ્દ નહીં આવે, એન્ડ શબ્દ નહીં આવે. ક્લિયર, સીધું બહુવચન નામ આવી જશે. હું એમ કહું કે તેઓએ મીઠાઈ સંબંધીઓમાં અથવા તો ભાઈબંધોમાં લોકોમાં વેચી દીધી, તો આવી રીતે બની શકે કે તેણીએ કેવું હોય તો સી ડિસ્ટ્રીબ્યુટેડ, સી ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ, ખાલી જગ્યા પીપલ, લોકોમાં એને. ક્લિયર, લોકો એટલે કે એક કરતાં બે કરતાં વધારે હોય, તો હવે અહીંયા શું આવશે, અમોંગ એટલે લોકોમાં, લોકોમાં એને મીઠાઈ છે એ વેચી દીધી. તો બેની વચ્ચે હોય તો બિટવીન, બે કરતાં વધારે હોય તો એમોંગ આવશે. ચલો ક્લિયર, એની પછી હવે આપણે જોઈએ બીજા. જો હવે નેક્સ્ટ ટુ અને નિયરનો આપણે ડિફરન્સ જોઈએ, નેક્સ્ટ ટુ અને નિયરનો ડિફરન્સ. ચલો જો નેક્સ્ટ ટુ અને નિયર બંનેનું ગુજરાતી શું થશે, નજીક જ થાય. હવે નેક્સ્ટ ટુની જગ્યાએ તમે બી સાઇડ વાપરી શકો, બંનેનું ગુજરાતી થશે ની નજીક. આનું ગુજરાતી પણ થાય ની નજીક, અને ઓલાનું ગુજરાતી નિયર અથવા તો ક્લોઝ ટુનું પણ ની નજીક જ થાય ગુજરાતી. ગુજરાતી બંનેનું સરખું જ થશે. ક્લિયર, જુઓ હવે અહીંયા આપણે હોય, તમને કોઈ કે એક તમે સાવ નજીક હો ને, જો સ્પર્શ કરીને સાવ નજીક, કોઈની સાવ નજીક જગ્યાનો એના નજીક નજીક હાવ તમે બેઠા હો, તો જ તમારે નેક્સ્ટ ટુ વપરાય છે. એટલે થોડીક જગ્યા હોય તો હાલે, એમ હાવ નજીક એટલે થોડીક જગ્યા હોય ને તમે બેઠા હોય તો હાલે, ખુરશી છે અને બાજુની ખુરશીમાં તમે બેઠા છો. ક્લિયર, તો પણ કયો વપરાય, તો નેક્સ્ટ ટુ કે બિસાઇડ જ વપરાય. એક ખુરશીમાં તમે છો, બીજી ખુરશીની અંદર તમારા મિત્ર બેઠા છે, તો પણ બિસાઇડ કે નેક્સ્ટ ટુ જ કહેવાશે. ક્લિયર, જુઓ અ મંકી ઇઝ સિટિંગ બિસાઇડ ધ ચેર, આવી રીતે કહી શકીએ. અ મંકી ઇઝ સિટિંગ બિસાઇડ અથવા તો નેક્સ્ટ ટુ ધ ચેર, ખુરશીની બાજુમાં બેઠો. જો હાવ બાજુમાં છે,
અહીંયા કંઈ બહુ જગ્યા નથી, હાવ સ્પર્શ કરીને અથવા તો ખુરશી હોય તો એક ખુરશી હોય, બાજુની ખુરશી હોય તમે બેઠા હો, અથવા તો સાવ નજીક હો તો નેક્સ્ટ કે બિસાઇડ વપરાશે. ક્લિયર? તો એમ કહી શકે કે મંકી સિટિંગ બિસાઇડ ઓર નેક્સ્ટ ટુ ધ ચેર, ખુરશીની બાજુમાં વાંદરો બેઠો છે. પણ જુઓ, સાવ અહીંયા એને એરો અહીંયા આપણે કર્યો છે, એનો અર્થ એ થયો કે અહીંયા છે એ સાવ નજીક ન હોય. દાખલા તરીકે ધારો કે અહીંયા મંદિર છે, ક્લિયર? અહીંયા એક મંદિર હોય, હવે મંદિરથી છે એ સાવ નજીક ન હોય પણ આખું દૂર છે, અહીંયા થોડોક રોડ હોય, પછી અહીંયા તમારું ઘર આવેલું હોય, આવી રીતે તમારું ઘર હોય તો પણ એમ જ કહેવાશે કે મંદિરની નજીકમાં તમારું ઘર છે અથવા તમારા ઘરની નજીકમાં મંદિર આવેલું છે, સાવ નજીક ન હોય. ક્લિયર? થોડાક રોડથી આગળ જાઓ પછી હોય પણ નજીક હોય એમ. તો જો સાવ નજીક ન હોય, થોડુંક દૂર હોય તો તમારે શું વાપરવાનું છે? નિયર કે ક્લોઝ. આપણે એમ કહેતા હોય કે ભાઈ મારું ઘર છે મંદિરની નજીકમાં છે, ભલે સાવ સ્પર્શ કરીને ન હોય, થોડાક બે ચાર ઘર પછી હોય, ક્લિયર? તો ત્યાં નિયર વપરાશે, એડ્રેસમાં નિયર જ હોય. તમે કોઈનું એડ્રેસ જોશો તો નિયર હોય. કેમ? તો કે જે લોકેશન આપેલું હોય એને સ્પર્શ કરી ન હોય, થોડુંક આજુબાજુ હોય. કેમ? તો કે એ સ્થળ ફેમસ હોય. હવે જુઓ, વેર ઇઝ ધ આઉલ? આઉલ ક્યાં છે? તો ધ આઉલ ઇઝ નિયર ધ બોક્સ, અથવા ધ આઉલ ઇઝ ક્લોઝ ટુ ધ બોક્સ. ઘુવડ છે એ બોક્સની બાજુમાં છે. હવે હાવ સ્પર્શ કરી ન હોય, થોડીક દૂર બેઠી હોય, તો કયો શબ્દ આવશે? નિયર આવશે. આનું પણ આપણે કહી શકીએ કે ધ ટેમ્પલ ઇઝ, ધ ટેમ્પલ ઇઝ નિયર, નિયર અથવા તો નિયર અથવા તો ક્લોઝ ટુ માય હાઉસ. મંદિર મારા ઘરની નજીક છે. હવે હાવ નજીક ન હોય, થોડુંક દૂર હોય તો પણ હાલે. તમારું ઘર હોય, તમારા ઘરની બાજુમાં નદી હોય તો તમે કહી શકો કે ધેર ઇઝ અ રિવર નિયર અથવા તો ક્લોઝ ટુ માય હાઉસ. મારા ઘરની બાજુમાં નદી છે. તો નદી હું કે તમારા ઘરને સ્પર્શ કરી ન જતી હોય, હોય છે રોડ હોય, જગ્યા હોય ને પછી નદી હોય થોડીક દૂર, તો ત્યાં તમારે નેક્સ્ટ ટુ કે બિસાઇડ ન વપરાય, ત્યાં તમારે નિયર કે ક્લોઝ ટુ વાપરવું પડે. સાવ નજીક હોય તો નેક્સ્ટ ટુ અથવા તો બીજે બિસાઇડ. પણ મેં તમને નદીનું એ ઉદાહરણ આપીને સમજાવ્યું કે નદી હાવ ઘરની સ્પર્શ કરી ન જતી હોય, થોડીક દૂર હોય તો ત્યાં નિયર કે ક્લોઝ વપરાશે. ચલો, બંનેનો ડિફરન્સ ક્લિયર? નિયર અને નેક્સ્ટ ટુ. પછી આપણે ઉદાહરણ જોઈશું, પહેલાં ડિફરન્સ સમજી લઈએ. ચલો, હવે પછી છે ક્યાં વપરાશે? તમે ક્યાં છે? બિહાઇન્ડનું ગુજરાતી શું થશે? તો પણ ની પાસે થશે, સોરી ની પાછળ થાય, ની પાછળ થાય. બિહાઇન્ડનું ગુજરાતી થશે ની પાછળ. બિહાઇન્ડનું ગુજરાતી થાય ની પાછળ, જ્યારે ઇન ફ્રન્ટનું ગુજરાતી થશે ની સામે. એટલે એક આ શબ્દ એકબીજાના ઓપોઝિટ છે. ક્લિયર? હવે જુઓ, આ એક્ઝેક્ટ આ તો બતાય એટલે, પણ આ જે તમને રેબિટ જુઓ છો ને, એ એક્ઝેક્ટ શું છે? તો કે બોક્સની પાછળ છે. અહીંયા આવી રીતે બોક્સ હોય ને એની આવી રીતે પાછળ છે, પણ પાછળ આપણે મૂકીએ આવી રીતે, જો થ્રી ડીમાં લીધું છે, એનો અર્થ એ થયો કે એક્ઝેક્ટ એની પાછળ છે. તો જો કોઈ વસ્તુ છે, અહીંયા વૃક્ષ હોય, આ વૃક્ષના થડિયાની પાછળ એક્ઝેક્ટ તમે સંતાણા હો તો બિહાઇન્ડ કહેવાય. હવે જો હું કેમેરાની એક્ઝેક્ટ સામો છું તો ઇન ફ્રન્ટ ઓફ કહેવાય. ક્લિયર? એક્ઝેક્ટ ઓલી સાઈડ પાછળ જતા જાવ તો બિહાઇન્ડ કહેવાશે. ક્લિયર? તો કોઈ વસ્તુની એક્ઝેક્ટ પાછળ હોવ તો બિહાઇન્ડ આવે. કોઈ વસ્તુની જો ઘર છે ને એક્ઝેક્ટ સામું છે, તો કોઈ વસ્તુની એક્ઝેક્ટ આગળ હોય તો ઇન ફ્રન્ટ ઓફ આવશે, ની સામે. ક્લિયર? બંને એકબીજાના ઓપોઝિટ છે. કે જો કોઈ વસ્તુ એક વસ્તુની એક્ઝેક્ટ પાછળ હોય તો બિહાઇન્ડ, અને એક્ઝેક્ટ સામે હોય તો ઇન ફ્રન્ટ ઓફ કહેવાય. ક્લિયર? કોઈ છોકરો છે એ એક્ઝેક્ટ આ વૃક્ષની પાછળ હોય, તો અહીં હું એક એક્ઝામ્પલ લખું કે અ બોય હિડ બિહાઇન્ડ ધ ટ્રી. ક્લિયર? છોકરો છે એ વૃક્ષની પાછળ સંતાણો, અને અ બાયસિકલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ હાઉસ. અ બાયસિકલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ હાઉસ. ચલો, ક્લિયર? તો આમાં કંઈ બહુ ડિફરન્સમાં, એક્ઝેક્ટ સામે હોય તો ઇન ફ્રન્ટ ઓફ, અને એક્ઝેક્ટ પાછળ હોય તો બિહાઇન્ડ શબ્દ વપરાશે. ચલો, ક્લિયર? અહીંયા
હવે પછીનું આપણે જોવાનું છે એ છે ફાર. આ ફાર છે ને કોનું ઓપોઝિટ છે? તો કે નિયરનું ઓપોઝિટ છે. ફાર છે કોનું ઓપોઝિટ થશે? નિયરનું. આ ઓપોઝિટ વિરુદ્ધાર્થ ઓપોઝિટ શબ્દ કોનું થશે? તો કે નિયરનું. સાવ નિયર એટલે કે નજીક, સ્પર્શ કરીને નહીં પણ થોડાક આમ નજીક હોઈએ તો નિયર વપરાશે. આપણે આગળ જોયું આપણે છે નિયર અથવા તો ક્લોઝ ટુ શબ્દ વાપરતા હતા. હવે એવી જ રીતે જો દૂર હોઈએ, નજીક નહીં આપણે દૂર હોઈએ તો કયો શબ્દ વપરાશે? ફાર ફ્રોમ, થી દૂર. તો વેર ઇઝ ધ આઉલ? તો હવે આઉલ છે ને પહેલાં થોડુંક નજીક હતું, હવે તમારું ઘર છે એમ નદીની નજીકમાં છે, પણ હવે બે ચાર શેરીઓ દૂર તમે એક મંદિર હોય તો શું કહેશો? કે મંદિર મારા ઘરથી દૂર છે, તમારે થોડુંક હાલવું પડે. તો ફાર શબ્દ આવશે. વેર ઇઝ ધીઝ આઉલ? તો ધીઝ આઉલ ઇઝ ફાર ફ્રોમ ધ બોક્સ. ઘુવડ ક્યાં છે? તો ઘુવડ બોક્સથી દૂર છે. હવે અહીંયા દોરવા માટે જ એટલું છે એરો મૂકેલો છે, બાકી બહુ દૂર થોડુંક દૂર હોય તો ફાર શબ્દ આવે, થોડુંક નજીક હોય તો નિયર શબ્દ આવે, સાવ નજીક હોય તો બિસાઇડ આવશે અથવા તો નેક્સ્ટ ટુ શબ્દ આવે. ચલો ત્રણે ત્રણમાં ક્લિયર ડિફરન્સ, કયો શબ્દ ક્યાં વાપરવો એ. ચલો હવે એ છે ઇન અને ઇન ટુનો ડિફરન્સ જોઈએ. ઇન અને ઇન ટુ કેવી રીતે ક્યારે વપરાશે? જુઓ હવે કોઈ વસ્તુ છે ચારે બાજુ એન સર્કલ હોય એવી રીતે ઘેરાયેલું હોય અને વચ્ચે હોય તો આપણે ઇન શબ્દ મૂકીએ છીએ. જુઓ આ બોક્સ છે, બોક્સની અંદર બિલાડી છે, તો આપણે કહી શકીએ કે અ કેટ ઇઝ ઇન ધ બોક્સ, બિલાડી બોક્સમાં છે, તો આવી રીતે કહેવાય. પછી તો કે આઈ વી આર આપણે જો વર્ગમાં હોય તો એવી રીતે કહેવાનું કે વી આર ઇન ધ ક્લાસ, તો આપણે વર્ગમાં છીએ. જો બગીચામાં તમે હો તો યુ આર ઇન ધ ગાર્ડન, યુ આર ઇન ધ ગાર્ડન, તો તમે બગીચામાં એટલે કે ગાર્ડનમાં છો. તો બધી બાજુથી કેવું હોય? ઘેરાયેલું હોય, ગ્રાઉન્ડની અંદર હોય તો પણ એ આવે. તમે મેદાનમાં છો તો યુ આર ઇન ધ ગ્રાઉન્ડ કહેવાય. ગ્રાઉન્ડ પણ આવી રીતે ફરતું જ હોય. તો આવી રીતે ફરતી કોઈ વસ્તુ હોય કે આવી રીતે બોક્સ હોય તો ચારે બાજુથી ઘેરાયેલું એને વચ્ચે સ્ટેબિલિટી દર્શાવતું હોય. ઇટ ઇન્ડિકેટ્સ સ્ટેબિલિટી, સ્થિરતા દર્શાવતું હોય. એમાં કોઈ વેલોસિટી, ગતિ, સ્પીડ હોતી નથી. ચલો ક્લિયર. ઇન સ્થિરતા દર્શાવે છે, અંદર શું દર્શાવે છે? સ્થિરતા, સ્ટેબિલિટી. આમાં કોઈ પ્રકારની મૂવમેન્ટ નથી. યુ કાન્ટ ફાઇન્ડ એની મૂવમેન્ટ ઇન ધીસ વર્લ્ડ. જુઓ ક્લાસમાં છીએ એટલે બેઠા છીએ, પછી ત્યાં મૂવમેન્ટ હોતી નથી. પણ હવે જો ઇન્ટુ શું દર્શાવે છે? તો ઇન્ટુ છે ને એ ગતિ દર્શાવે. આ ગતિ દર્શાવે ઇન્ટુ. ક્લિયર? ઇટ ડિનોટ્સ વેલોસિટી, એટલે એક પ્રકારની એમાં ગતિ હોય છે, સ્પીડ હોય છે. જો તમે બહાર ક્લાસમાં હોવ તો ઇન કહેવાય, વી આપણે ક્લાસમાં હોય તો ઇન કહેશું, વી આર ઇન ધ ક્લાસ. પણ જો કોઈ વ્યક્તિ બહારથી અંદર આવશે તો ગતિ દર્શાવશે. તો શું દર્શાવશે? ગતિ. હી કેમ ઇન ટુ ધ ક્લાસ કહેવાશે. કેમ? તો કે બહારથી અંદર આવ્યા. પછી તમે આવી રીતે હોવ ને નદીની અંદર ઉપરથી કૂદકો માર્યા તો ગતિ દર્શાવશે. આગળ આપણે પિક્ચર મૂકેલા છે, હમણાં આવશે એટલે હું તમને કહીશ. ક્લિયર? તો જો તમે ઉપરથી નદીની અંદર કૂદકો મારો છો તો ગતિ દર્શાવે છે. તો યુ ડાઇવડ ઇન ટુ ધ રિવર, તમે નદીની અંદર કૂદકો માર્યો. યુ જમ્પડ ઇન ટુ ધ વેલ, યુ જમ્પડ ઇન ટુ ધ વેલ, એટલે તમે વેલ એટલે કૂવામાં કૂદકો માર્યો તો ગતિ થશે. ઉપરથી આવી રીતે આમ ગતિ થશે તો ઇન ટુ શબ્દ આવે. પછી તો કે હી ફેલ ઇન ટુ અ રિવર, હી ફેલ એટલે પડ્યો, ઇન ટુ ધ રિવર અથવા અ રિવર, તે નદીમાં પડ્યો. નદીમાં પડ્યો તો ઉપરથી શું થશે? ગતિ દર્શાવશે. હવે કોઈ કાંકરો ફેંકે નદીમાં તો પણ ઉપરથી નીચે તરફની ગતિ થશે. તો હી થ્રુ એટલે ફેંક્યો અ પેબલ ઇન ધ રિવર, તેને નદીમાં એક કાંકરો ફેંક્યો. તો કાંકરો ફેંક્યો એટલે ઉપરથી શું થશે? તો કે ની અંદર, ની તરફની ગતિ દર્શાવે છે. તો જુઓ સ્થિરતા હોય તો ઇન, ઇન અને ગતિ દર્શાવે તો ઇન ટુ. ચલો પ્રિપોઝિશન ક્લિયર.
હવે પછીનો જે પ્રિપોઝિશન છે ઇન ટુ અને આઉટ ઓફ. ઇન ટુ એટલે જુઓ, આપણે મેં તમને પહેલાં કીધું, ઇન ટુ એટલે બહારથી અંદરની તરફની ગતિ અથવા તો ઉપરથી નીચે તરફની ગતિ. વેર ઇઝ ધ બોય ગોઈંગ, છોકરો ક્યાં જઈ રહ્યો છે? જુઓ તો હી ઇઝ ગોઈંગ ઇન ટુ ધ રૂમ કીધું છે. હી ઇઝ ગોઈંગ ઇન ટુ ધ રૂમ. તો જુઓ, હી ઇઝ ગોઈંગ ઇન ટુ ધ રૂમ એટલે બહારથી અંદરની તરફની ગતિ થાય છે, એટલે ઇન ટુ વપરાશે. પછી આઉટ ઓફ એટલે શું? ઇન ટુ એટલે શું? તો કે બહારથી અંદરની તરફ આવવું, ઉપરથી નીચેની તરફ આવવું. અને આઉટ ઓફ એટલે શું? તો કે અંદરથી બહાર આવવું. અહીંયા બહારથી અંદર જવું અને આઉટ ઓફ એટલે કે અંદરથી બહાર આવવું. જુઓ, વેર ઇઝ ધ કેટ ગોઈંગ ફ્રોમ, બિલાડી છે એ ક્યાંથી જઈ રહી છે? તો અ કેટ, ધ કેટ ઇઝ કમિંગ આઉટ ઓફ ઇટ્સ હાઉસ. તો કે બિલાડી ક્યાંથી આવી રહી છે? તો બિલાડી છે એના ઘરમાંથી બહાર આવી રહી છે. જુઓ, ઇટ ધ કેટ ઇઝ કમિંગ આઉટ ઓફ ઇટ્સ હાઉસ, તેના ઘરમાંથી. આઉટ ઓફ એટલે બહાર, ઇટ્સ હાઉસ એટલે તેના ઘરમાંથી. તો કે તેના ઘરમાંથી બહાર આવ્યું છે. તો થી બહાર આવવું, ઇન ટુ એટલે થી અંદર અને આઉટ ઓફ એટલે થી બહાર થશે. બેનું એક જ ગુજરાતી ન થાય. આ ની અંદરનું કેવું હોય તો ઇન ટુ અને આઉટ ઓફ એટલે થી બહાર. તો જો અંદર બહારથી અંદરની તરફની ગતિ હોય તો ઇન ટુ અને અંદરથી બહાર તરફની ગતિ હોય તો આઉટ ઓફ શબ્દ વપરાય. ચલો ક્લિયર. હવે આપણે એક શબ્દ જોવાનો છે એરાઉન્ડ. આ એરાઉન્ડ છે ક્યારે વપરાશે? તો જો કોઈ વસ્તુ હોય, બગીચો હોય એમ ધારો, કે કોઈ વસ્તુ એની ફરતે ફરતે તમે હાલો અથવા તો ફરતે ફરતે ફરો, તો એના માટે એરાઉન્ડ થશે. એરાઉન્ડ એટલે કે ની ફરતે ફરતે. જુઓ, અહીં એક શબ્દ આપેલ છે કે ધ મૂન ગોઝ અરાઉન્ડ ધ અર્થ, ચંદ્ર પૃથ્વીની ફરતો ફરે છે. ક્લિયર. પછી તમે આવી રીતે આ ગાર્ડન છે, ગાર્ડનની ફરતે તમે હાલતા હો, તો કહી શકીએ કે હી ઇઝ વોકિંગ અરાઉન્ડ ધ ગાર્ડન, ધ ગાર્ડન. ક્લિયર. તો કે તે બગીચાની ફરતે ફરી રહ્યો છે, બગીચો છે એની ફરતે ફરતે ફરે છે. તો પછી તો કે પૃથ્વી પાસે કોની ફરતી ફરે છે? તો કે સૂર્યની. તો આપણે એવું કહી શકીએ કે ધ અર્થ રિવોલ્વ્સ એરાઉન્ડ ધ સન, પૃથ્વી સૂર્યની ફરતી ફરે છે. તો જો તમે પર્વતની ફરતા પરિક્રમા કરતા હોય તો પણ આવશે. યુ આર પેરામ્બુલેટિંગ અરાઉન્ડ ધ ગિરનાર, તમે ગિરનારની પરિક્રમા કરી રહ્યા છો એટલે ગિરનારને ફરતે ફરી રહ્યા છો. તો આવી રીતે જો કોઈ વસ્તુની ફરતે ફરવું હોય તો કયો શબ્દ આવશે? એરાઉન્ડ આવશે. ક્લિયર. ધ અર્થ મૂવ્સ એરાઉન્ડ ધ સન, પૃથ્વી સૂર્યની ફરતી ફરે છે, ચંદ્ર પૃથ્વીનો ફરતો ફરે છે, તે બગીચાના ફરતા ફરે છે. તો કોઈની ફરતા શબ્દ વાપરવો હોય તો એરાઉન્ડ શબ્દ આવશે. કોઈને એવું કહ્યું કે એની ફરતા હાલે છે, દોડે છે, તો શું આવશે? એરાઉન્ડ શબ્દ આવશે. ચલો ક્લિયર. એલોંગ, એરાઉન્ડ એટલે શું કીધું તું? જો સમજો ફરીવાર, મેં તમને શું કીધું? એરાઉન્ડ. એરાઉન્ડ એટલે કે ની ફરતા ફરવું. અહીંયા આવી રીતે હોય, ફરતા ફરતા હાલવું કે દોડવું કે ફરવું, તો એરાઉન્ડ શબ્દ આવે. તો આપણે હમણાં જોયું એરાઉન્ડ. પણ હવે એલોંગ એટલે શું? તો કે ધારો કે કોઈ રસ્તો આવી રીતે જાય છે, એના કિનારે કિનારે હાલવું, જે બાજુ રસ્તો જાય છે એના કિનારે કિનારે અથવા તો એ બાજુ હાલવું. તો કે આ રસ્તો જાય છે એના એ જ બાજુ સીધે સીધું હાલવું હોય, જો જે રસ્તો જતો એ બાજુએ જ હાલવું હોય એમના કિનારે કિનારે, તો એના માટે એલોંગ શબ્દ વપરાશે. ક્લિયર. જુઓ, અહીંયા રસ્તો જાય તો તમે આમના મેમના હાલ્યા જાઓ, રસ્તો ભલે વાંકો હોય પણ એના કિનારે કિનારે તમે હાલ્યા જાઓ. રસ્તાની કોઈ સીધી હોય કે રસ્તાની અંદર ક્યારેક થોડોક વળાંક આવે તો પણ હાલે, પણ જે રસ્તો જાય છે એને કિનારે કિનારે તમે હાલ્યા જતા હોવ તો શબ્દ વપરાશે એલોંગ. શબ્દ કયો વપરાય? એલોંગ. જુઓ, આપણે ઉદાહરણ જોઈએ કે હું એમ કહું કે તે રોડના કિનારે કિનારે હાલી રહ્યા છે, તો હી ઇઝ વોકિંગ એલોંગ ધ રોડ. તો તે રોડના કિનારે કિનારે હાલી રહ્યા છે. ક્લિયર. પછી હું તમને એમ કહું કે તમે દરિયાના કિનારે કિનારે ફરી રહ્યા છો, તો આવી રીતે થશે યુ આર વેન યુ આર વેન્ડરિંગ અથવા તો રોમિંગ
વેન્ડરિંગ એલોંગ યુ આર વેન્ડરિંગ એલોંગ ધ બીચ. સમુદ્રના કિનારે કિનારે, સમુદ્ર હોય એમ દરિયો હોય એના કિનારે આવી રીતે તમે હેલા જતા હો તો એલોંગ કહેવાય. તો યુ આર વેન્ડરિંગ એલોંગ ધ બીચ, તમે સમુદ્રના કિનારે કિનારે ફરી રહ્યા છો. તો ને કિનારે કિનારે કહેવું હોય તો અંગ્રેજીની અંદર કયો પ્રિપોઝિશન આવશે? એલોંગ પ્રિપોઝિશન આવશે. ચલો ક્લિયર. એલોંગ પછી છે એ છે એક્રોસ. હવે એક્રોસ એટલે શું? તો કે ની આર પાર. અહીંયા રીતે એક બાજુથી બીજું જ બાજુ હોય, નદીનો આ કિનારો છે એના આ કિનારે આવવું. રોડ હોય આવી રીતે છે, રોડ જતો હોય આ રોડ છે તો રોડના એક કિનારેથી બીજી બાજુ આવવું. ની આર પાર એટલે એક બાજુથી બીજી બાજુએ જવું, એક બાજુએથી બીજી બાજુ જવું. તો એના માટે શબ્દ કેવો વપરાશે? તો એના માટે શબ્દ વપરાશે એક્રોસ. જુઓ, ધ બોય ઇઝ સ્વિમિંગ એક્રોસ ધ રિવર. છોકરો છે એ નદીની આરપાર તરી રહ્યો છે, એટલે આ બાજુથી પહેલી બાજુ જઈ રહ્યો છે. તમે રોડની આ બાજુ છો અને આ બાજુ આવો છો તો યુ આર વોકિંગ અથવા તો પાસિંગ, યુ આર વોકિંગ અક્રોસ ધ રોડ. ક્લિયર? તમે રસ્તાની આરપાર ચાલી રહ્યા છો એટલે જઈ રહ્યા છો. હી ઇઝ ગોઈંગ એક્રોસ ધ રોડ. તે રોડની આરપાર જઈ રહ્યા છે, એટલે કે રોડની એક બાજુએથી બીજી બાજુએ જઈ રહ્યા છે. અહીંયા સમુદ્રના એક કિનારેથી બીજા કિનારે, રોડની એક બાજુથી બીજી બાજુએ. હવે ગમે તે હોય, જંગલ હોય તો એને એક બાજુથી બીજી બાજુ જવું હોય તો એક્રોસ શબ્દ વપરાશે. એક્રોસ ત્યારે વપરાય કે જ્યારે ઉપર બધું ખુલ્લું હોય. જો અહીં નદી છે તો નદીની ઉપર કાંઈ ના, નદી ખુલ્લી છે, રોડ ખુલ્લો છે. પણ જો ઉપર ઘેરાયેલું હોય ને તો થ્રુ આવશે, એ આપણે હમણાં જોઈએ. ચલો, એક બાજુથી બીજી બાજુ કેવું હોય તો કયો પ્રિપોઝિશન આવે? એક્રોસ પ્રિપોઝિશન આવશે. ચલો, હવે છે થ્રુ એટલે ની આર પાર. થ્રુનું ગુજરાત શું થશે? તો કે ની આર પાર. ધ થીફ ઇઝ એન્ટરિંગ ધ હાઉસ. હવે જુઓ, પહેલાંમાં ની એક એક બાજુથી બીજી જ બાજુએ જવું, પણ ત્યાં જગ્યા ખુલ્લી ન ખુલ્લી હોય, અહીંયા ખુલ્લી જગ્યા નહીં હોય, ઘર હોય ને ઘરમાં બારી હોય, તો બારીમાંથી એ એક બાજુથી બીજી બાજુએ ની આર પાર જવું હોય તો શું વપરાય? થ્રુ વપરાય. કે ધ થીફ ઇઝ એન્ટરિંગ ધ હાઉસ થ્રુ અ વિન્ડો. એક ચોર છે એ ઘરમાં બારીમાંથી પસાર થઈ રહ્યો છે, તો કે ની આર પાર જઈ રહ્યો છે. તો જુઓ, બારી છે તો ક્લોઝ હોય, અંદર ઘર જ હોય, ખુલ્લું વસ્તુ હોતી નથી. હવે અહીંયા થ્રુ એટલે પણ ની આર પાર જાય. જુઓ, આવી રીતે છે પાઇપ હોય ને, પાઇપની એક બાજુથી જુઓ અને આ બાજુ રેબિટ હોય કે કોઈ બર્ડ હોય, રેટ હોય એટલે કે માઉસ હોય, ઉંદર હોય, તો એના માટે આપણે થ્રુ શબ્દ વપરાય. આપણે કહી શકીએ કે ધ રેટ ઇઝ ગોઈંગ થ્રુ પાઇપ, કે ઉંદર છે પાઇપમાંથી પસાર થઈ રહ્યો છે. જુઓ, ની આરપાર જઈ રહ્યો છે, પાઇપની આરપાર જઈ રહ્યો છે, એટલે એક બાજુથી બીજી બાજુએ જવું, બારી હોય પાઇપ હોય. ચલો, તો આપણે આવી રીતે પણ કહી શકીએ કે ટ્રેન હોય, કોઈ ટ્રેન હોય ને ટ્રેન છે ને ટનલમાંથી પસાર થતી હોય, આવું રીતે આમ ટનલ હોય અને ટનલની વચ્ચે તેવી રીતે ટ્રેન પસાર થતી હોય. તમે જોજો, ટનલ હોય ને ટનલની આ નીચેથી અથવા તો વચ્ચેથી આ રીતે આમ ફરતું ટનલ હોય, એની વચ્ચે થઈને ટ્રેન પસાર થતી હોય, ક્લિયર? અહીંથી રસ્તો હોય તો આપણે કહી શકીએ કે ધ ટ્રેન ઇઝ ગોઈંગ થ્રુ ધ ટનલ. તો ટ્રેન છે ટનલમાંથી પસાર થઈ રહી છે. તો ટનલ એટલે આની જેવું જોઈએ કે અહીંથી વચ્ચે અંદરથી ટ્રેન ગઈ ને આ બાજુ નીકળી જાય, તો એના માટે થ્રુ શબ્દ વપરાશે.